जियो स्टूडियोज द्वारा प्रस्तुत फिल्म बचूभाई में सिद्धार्थ रांदेरिया मुख्य भूमिका में नजरे पड़े। कॉमेडी किंग सिद्धार्थ रांदेरिया पोताने फिल्म ना प्रमोशन अर्थे अमदावाद ना मेहमान बन्या हता अने तेमणे फिल्म अंगेनी रसप्रद वातो शेर करी हती। तेओ हमेशा थी ज पोताना कॉमेडी टाइमिंग ना कारणे दर्शकों ने हसावता आव्या छे। आजे गुजरात फिल्म इंडस्ट्री में अवनवा विषयों पर फिल्म बनी रही छे अने दर्शकों पसंद पण करी रह्या छे। एमां पण जो सिद्धार्थ रांदेरिया नी कॉमेडी होय तो कोने आ फिल्म जोवी ना गमे। ताजेतर में ज रिलीज મનોરંજક ફિલ્મો તો બને છે, પણ આ ફિલ્મ એ રીતની છે કે જેમાં મનોરંજનથી લઈને સફર મનોમંથન સુધી લઈ જશે પ્રેક્ષકને, એટલે હસતા હસતા કશુંક શીખવાડી જાય એવી આ ફિલ્મ છે। રોલ એ છે કે એક પ્રૌઢ માણસનો રોલ છે, એના જીવનમાં એમાં અમુક પ્રસંગો બને છે, એવી જરૂરિયાત ઊભી થાય છે જેથી એણે પાછા કોલેજમાં જવું પડે છે ડિગ્રી લેવા માટે। એની આજુબાજુની આ કથા વસ્તુ છે। સો આ એક સરસ ડ્રામા છે, આઉટ એન્ડ આઉટ કોમેડી નથી, પણ મેસેજ આપતી અને લાઇટ હ્યુમર સ્ટોરી છે। એ માણસો છે આપણા દેશમાં, બધે જ છે, આખી દુનિયામાં છે, જેમની પાસે એક્સપિરિયન્સ છે, અમુક વાયે અમુક ચીજમાં જોડાઈ ગયા કે ફેમિલી બિઝનેસમાં ગયા, તો એ લોકો પાસે એટલા વર્ષનો એક્સપિરિયન્સ છે જ્યાં એ લોકોએ ક્યારેય એવું વિચાર્યું નથી કે આને માટે જો ડિગ્રી લીધી હોત તો સારું થાત। કોઈ પણ એવી કારીગર હોય ને કારીગરનો દીકરો હોય એ શીખી જાય બેઠા બેઠા પપ્પા પાસે, એવી રીતે અહીંયા પણ બચુભાઈ પાસે એક્સપિરિયન્સ છે 30 વર્ષનો, પણ ડિગ્રી નથી, તો શું થાય? કારણ કે પછી તમે જોવા જાઓ તો જરૂરિયાત કોઈક એક જગ્યા એવી પણ આવે છે જ્યાં એક્સપિરિયન્સ કરતાં ડિગ્રીનું મહત્ત્વ વધી જતું હોય છે, એટલે આવડત કરતાં એ કાગળની કિંમત વધારે થઈ જાય છે। સો આઈ થિંક જેમ મેં પહેલાં બી કીધું કે સ્ક્રિપ્ટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, એટલે એ જો પહેલું જ પગલું વ્યવસ્થિત હશે તો બાકીની બધી વસ્તુઓ વધારે સારી રીતે થાય છે। અને સ્ક્રિપ્ટ, એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર બધા જો સિંકમાં હોય છે તો એક સારું પ્રોડક્ટ બહાર આવે છે, અને જેથી કરીને તો તમે સારી ડિલિવર ફિલ્મ કરી શકો છો અને ઓડિયન્સને બી ગમે।